શાસ્ત્રીઓએ કરેલો છે અને એને માટે એમને નોબેલ ઇનામ પણ મળેલા છે, જેને ઇન્સ્ટિટ્યુશનલ ઇકોનોમિક્સ સંસ્થાગત અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબીના જે કારણો છે, ગરીબી ઉભા કરનારા પરિબળો છે અથવા ગરીબીને ટકાવનારા જે પરિબળો છે, એ બધા પરિબળો વિશે આપણે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી. એક બીજો અગત્યનો મુદ્દો ભારતના સંદર્ભમાં છે અને તેની નોંધ લઈને આપણે અત્યારે વાત પૂરી કરીએ, અને તે એ છે કે ભારતમાં ગરીબી એક જ્ઞાતિ સાથે સંકળાયેલી બાબત છે. દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને કંઈક અંશે કેટલીક લઘુમતીઓ જેમ કે મુસ્લિમ, તો ગરીબીને આ બાબત સાથે પણ સંબંધ છે. એ એટલા માટે કહી શકાય કે તમે કહેવાતા ઉચ્ચ વર્ણના લોકો જે તમે લો, તો એમાં દાખલા તરીકે બ્રાહ્મણો, માણિયાઓ, પટેલો, ક્ષત્રિય, તો એમાં જે કુલ વસ્તી હોય બ્રાહ્મણો, તો એમાં કેટલા બ્રાહ્મણો ગરીબીની રેખાની છે, તો એનું જે ટકાવારી પ્રમાણ આવે, તે ટકાવારી પ્રમાણ એ દલિતોમાં કે આદિવાસીઓમાં આવતા ટકાવારી પ્રમાણ કરતા ઘણું ઓછું. એટલે આ દેશમાં ગરીબી અને જ્ઞાતિ એ બેને પણ અલગ પાડી શકાય એમ નથી. આ એક પાછું બીજું પરિબળ છે અને આ પરિબળ સમાજશાસ્ત્રીય પરિબળ છે, એ સંપૂર્ણપણે આર્થિક પરિબળ જે એવું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા પરિબળો એ ગરીબીના સંદર્ભમાં ખૂબ જ અગત્યના પરિબળો છે, જે ગરીબીને દૂર કરવામાં બાધારૂપ બને છે અથવા તો ગરીબીને ટકાવવામાં વધારે મજબૂતાઈ આપે છે. આ ગરીબી વિશેનું ના જે બધા અભ્યાસો હમણાં જે તાજેતરમાં થયેલા છે, એવા એકદમ નવા અભ્યાસો વિશે પણ આપણે થોડીક વાર વિરામ બાદ કરીશું. નમસ્કાર.